સલામ જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચ વિષય અંગ્રેજી વિદ્યાર્થીની મિત્ર આપણે સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં ગયા તાસમાં આપણે લિટલ સ્ટેપ્સ સેવન એથ નાઇન સ્વાધ્યાય પોથીમાં આપેલા પ્રશ્નોત્તર વિશેની સમજૂતી મેળવી હતી હવે આજના તાસમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ વધીએ તો સ્વાધ્યાય પોથીમાં આપેલ લિટલ સ્ટેપ્સ ટેન ઇલેવન ટ્વેલ્વ જેના અંક એકમાં આજે આપણે અભ્યાસ કરીએ અહીં આપ સ્વાધ્યાય પોથીમાં આપેલ લિટલ સ્ટેપ્સ ટેન ઇલેવન ટ્વેલ્વ જોઈ શકો છો અહીં આપણે જોઈએ તો વેરથી બનતા પ્રશ્નો એના વિશેની સમજૂતી આપવામાં આવી છે દરેક વિદ્યાર્થીનીઓ અહીં ધ્યાન આપે વેર ડબલ્યુ એચ ઇ આર ઈ વેર વેર એટલે ક્યાં વેર એટલે ક્યાં કોઈપણ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈપણ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી ક્યાં છે તે જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછીએ છીએ આ પ્રશ્નના ઉત્તરમાં ઇન ઓન અંડર જેવા શબ્દનો ઉપયોગ કરી સ્થળ નિર્દેશ કરવામાં આવે છે આ પ્રશ્નોના ઉત્તરમાં આપણે સ્થળ દર્શાવવા માટે ઇન એટલે અંદર ઓન એટલે ની ઉપર અંડર એટલે ની નીચે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અહીં આપણે ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ્સ વેર ઇઝ ધ બોલ વેર ઇઝ ધ બોલ દડો ક્યાં છે વેર એટલે ક્યાં બોલ એટલે દડો તો વેર ઇઝ ધ બોલ દડો ક્યાં છે હવે આપણે એના જવાબમાં જોઈએ તો ઇટ ઇઝ ઇન ધ કપબોર્ડ આપણે અહીં જવાબમાં ઇન શબ્દનો ઉપયોગ કર્યો ઇન એટલે શું અંદર એટલે અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો દડો કબાટમાં દેખાય છે તો હવે કબાટમાં છે એના માટે આપણે કયા શબ્દોનો ઉપયોગ કર્યો ઇન તો ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ તે કબાટમાં છે તે જ પ્રમાણે અહીં હવે આપણે ઓન શબ્દનો ઉપયોગ કરીને જવાબ આપીએ તો ઇટ ઇઝ ઓન ધ કબોર્ડ ચિત્રમાં જોઈ શકો છો દડો ક્યાં છે કબાટની ઉપર છે એટલે સ્થળ દર્શાવવા માટે આપણે ઓન શબ્દનો ઉપયોગ કર્યો ઇટ ઇઝ ઓન ધ કબોર્ડ તે કબાટની ઉપર છે તે જ પ્રમાણે હવે આપણે આગળ જોઈએ તો ઇટ ઇઝ અંડર ધ કબોર્ડ અંડર એટલે ની નીચે ચિત્રમાં જુઓ અહીં દડો ક્યાં છે કબાટની નીચે દેખાય છે તો સ્થળ દર્શાવવા માટે અહીં આપણે અંડર શબ્દનો ઉપયોગ કર્યો તે કબાટની નીચે છે તો હવે આપણે જોઈએ દડો ક્યાં છે ક્યાં છે એ પ્રશ્ન પૂછવા માટે આપણે વેરનો ઉપયોગ કર્યો અને એના જવાબ માટે આપણે સ્થળ બતાવવાનું છે એટલે આપણે ઇન ઓન અને અંડર આ શબ્દનો ઉપયોગ કરી એના જવાબ બનાવ્યા હવે આપણે આ સમજૂતીના આધારે પ્રશ્ન જોઈએ ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌશમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો ચિત્ર જોવાનું છે સામે પ્રશ્ન પણ છે સાથે તમને કૌશમાં બે જવાબ છે જે જવાબ સાચો હોય તે આપણે અહીં લખવાનું છે ચિત્રમાં જુઓ વેર ઇઝ ધ બુક વેર ઇઝ ધ બુક વેર એટલે ક્યાં અને બુક એટલે પુસ્તક પુસ્તક ક્યાં છે તો આન્સર જુઓ ઇટ ઇઝ ઇન ધ ટેબલ ઇન એટલે માં ટેબલ માં છે ઇટ ઇઝ ઓન ધ ટેબલ ટેબલ ઉપર છે ચિત્રમાં ક્યાં દેખાય છે પુસ્તક ટેબલની ઉપર એટલે આપણે જવાબ પસંદ કર્યું ઇટ ઇઝ ઓન ધ ટેબલ તે જ પ્રમાણે હવે આપણે નંબર એક ચિત્ર ધ્યાનથી જુઓ વેર ઇઝ ધ કાવ ગાય ક્યાં છે ચિત્રમાં તમે જોઈ શકો છો ઝાડની નીચે છે એટલે અહીં ઇટ ઇઝ અંડર ધ ટ્રી અને ઇટ ઇઝ ઓન ધ ટ્રી અંડર એટલે ની નીચે અને ઓન એટલે ઉપર તો અહીં ઝાડની નીચે વૃક્ષની નીચે છે એટલે આપણે જવાબ પસંદ કર્યું ઇટ ઇઝ અંડર ધ ટ્રી તે જ પ્રમાણે આગળ બીજા ચિત્ર જોઈએ આપણે નંબર બે ચિત્ર જુઓ ધ્યાનથી વેર ઇઝ ધ બુક પુસ્તક ક્યાં છે ઇટ ઇઝ અંડર ધ બેગ બેગની અંદર છે ઇટ ઇઝ ઇન ધ બેગ કે બેગમાં છે તો અહીં તમે અંડર એટલે નીચે બેગની નીચે તે બેગની નીચે છે કે બેગમાં છે એટલે આપણે જવાબ પસંદ કર્યું બેગમાં છે ઇટ ઇઝ ઇન ધ બેગ નંબર ત્રણ ચિત્ર જુઓ ધ્યાનથી વેર ઇઝ ધ ગ્લાસ ગ્લાસ ક્યાં છે ટેબલની ઉપર છે કે ટેબલમાં છે ઇટ ઇઝ ઓન ધ ટેબલ એટલે આપણે જવાબ લખીએ ઇટ ઇઝ ઓન ધ ટેબલ ટેબલની ઉપર છે નંબર ચાર ચિત્ર જોઈ શકો છો આપ વેર ઇઝ ધ મંકી વાંદરો ક્યાં છે ઇટ ઇઝ અંડર ધ રૂફ તે છાપરાની નીચે છે ઇટ ઇઝ ઓન ધ રૂફ તે છાપરાની ઉપર છે એટલે સાચો જવાબ છે ઇટ ઇઝ ઓન ધ રૂફ આગળ જોઈએ ચિત્ર જુઓ ધ્યાનથી વેર ઇઝ ધ ફિશ માછલી ક્યાં છે ઇટ ઇઝ ઇન વોટર તે પાણીમાં છે ઇટ ઇઝ ઓન વોટર પાણીની ઉપર છે તો માછલી ક્યાં છે પાણીમાં છે એટલે ઇટ ઇઝ ઇન વોટર આગળ નંબર ચિત્ર જુઓ વેર ઇઝ ધ કેટ કેટ એટલે બિલાડી બિલાડી ક્યાં છે ચેરની નીચે કે ચેરની ઉપર ઇટ ઇઝ ઓન ચેર ઇટ ઇઝ અંડર ધ ચેર નીચે છે એટલે નીચે માટે આપણે કયો શબ્દો વાપરીએ છીએ અંડર અંડર એટલે ની નીચે તો ઇટ ઇઝ અંડર ધ ચેર આગળ જુઓ વેર ઇઝ ધ ફ્લાવર અહીં તમે જોઈ શકો છો ફૂલ ક્યાં છે ઇટ ઇઝ ઓન ધ વાઝ કે ઇટ ઇઝ ઇન ધ વાઝ તો સાચો જવાબ છે ઇટ ઇઝ ફૂલદાની વેર ઇઝ ધ ક્લોક ચિત્રમાં જુઓ ઇટ ઇઝ અંડર ધ વોલ તે દિવાલની નીચે છે ઇટ ઇઝ ઓન ધ વોલ દિવાલની ઉપર છે તો ક્લોક ઘડિયાળ ક્યાં છે ઇટ ઇઝ ઓન ધ વોલ તે જ પ્રમાણે અહીં ચિત્ર જુઓ વેર ઇઝ ધ બેગ બેગ ક્યાં છે બેડની નીચે છે કે બેડમાં છે ઇટ ઇઝ અંડર ધ બેગ નીચે માટે આપણે ઉપયોગ કરીએ અંડર ઇટ ઇઝ અંડર ધ બેડ આગળ વેર ઇઝ ધ પોટ માટલું ક્યાં છે ઇટ ઇઝ ઓન ધ વુમન્સ હેડ ઓન એટલે ઉપર સ્ત્રીના માથા ઉપર છે ઇટ ઇઝ અંડર ધ વુમન્સ હેડ સ્ત્રીના માથાની નીચે છે માટલું આપણને દેખાય છે પોટ ક્યાં છે ઇટ ઇઝ ઓન ધ વુમન્સ હેડ આગળ વેર ઇઝ ધ બર્ડ બડ એટલે પક્ષી પક્ષી ક્યાં છે ઇટ ઇઝ ઇન ધ કેજ પાંજરામાં છે ઇટ ઇઝ ઓન ધ કેજ પાંજરાની ઉપર છે તો ચિત્રમાં તમે જોઈ શકો છો ઇટ ઇઝ ઇન ધ કેજ તે જ પ્રમાણે વેર ઇઝ ધ ગર્લ છોકરી ક્યાં છે શી ઇઝ ઓન ધ અમરેલા તે છત્રીની ઉપર છે કે શી ઇઝ અંડર ધ અમરેલા કે તે છત્રીની નીચે છે સાચો જવાબ શી ઇઝ અંડર ધ અમરેલા તો અહીં વિદ્યાર્થીની મિત્ર આપણે વેરથી બનતા પ્રશ્ન અને તેના જવાબમાં સ્થળ નિર્દેશ કરતા જે શબ્દ છે ઇન ઓન અને અંડર એના વિશેની સમજ મેળવી અને સાથે સાથે આપણે ચિત્ર જોઈને પ્રશ્ન અને તેના જવાબ પણ જોયા તો અહીં વિદ્યાર્થીની મિત્ર આપણે અટકીએ છીએ આવતા તાસમાં આપણે બીજા પ્રશ્નોત્તર વિશેની સમજૂતી મેળવીશું આજનો તાસ અહીં પૂર્ણ કરીએ છીએ દરેક વિદ્યાર્થીની મિત્રએ આ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર એકના જવાબો સારા અક્ષરે લખવાના રહેશે અને વેરથી બનતા પ્રશ્નો વિશેની જે માહિતી છે તે નોટમાં એકવાર લખવાની રહેશે થેન્ક યુ